नमस्कार। स्थानिक स्वराज नो आ जंग। जी हाँ, मतदान नो आज आ दिवस छे। जिला पंचायत, तालुका पंचायत, नगरपालिका में आज मतदान थई रह्यु छे। सवारथी ज लोको मतदान मथक पर उमटी पड़ा छे अने अत्यार सुधीना जो मतदान की बात करिए तो प्रथम कलाक में जोवा मळ्यो छे मतदारों उत्साह। अरवली में सौथी वधु 7% मतदान थयुं छे। अत्यार सुधी में जिला पंचायत में 3.5% मतदान, नगरपालिकाओं में 2.3% मतदान थयुं छे। प्रथम कलाक में मतदारों उत्साह तमाम जगह भारतीय जनता पार्टी ना उम्मीदवारों जंगी रीत जीतवारा छे। जो मतदारों ए पण मन बनावी लीधो छे, खास करीने मोरबी नगरपालिका 52 सीट आवे शक्यता अत्यारे देखाई रही छे। एज रीते जिला पंचायत पण 24 सीट आवे मोरबी में, राजकोट में पण 36 सीट जीतवाना 100% चांस जयरे ऊभा थया छे। त्यारे राजकोट जिला, मोरबी जिला अने सौराष्ट्र मतदार भाई बहनों विनंती करूँ छूँ कि चूंटणी महापर्व में आप सौ आप लोग कीमती मत आपीने भारतीय जनता पार्टी उम्मीदवारों ने जीत निश्चित करवा माटे कमरना निशान पर मतदान करो। ये सौ ने मारी एक सांसद तरीके અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ સૌને મારી નર્મ વિનંતી। મોહનભાઈ, માનો તો જે રીતના મહાનગરપાલિકાના જે 6 મહાનગરપાલિકાનું પરિણામ આવ્યું છે તેની સીધી અસર આમાં પણ જોવા મળશે? જે રીતના ખાસ કરીને જ્યારે મતદારો મન બનાવી લીધું ત્યારે અને ખાસ કર કોર્પોરેશનની ચૂંટણી ગયા વખતે પણ આપણે જોયું હતું 15માં એની અસર વડે 1% ન પડે એમ નથી કહી શકતો, પણ જ્યારે લોકોએ મન બનાવ્યું હતું ગયા વખતે જે ભૂલ થઈ હતી અને કોંગ્રેસને સંચાલિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં જે ગેરવહીવટો થયા એના કારણે લોકોની અંદર મનની અંદર વહાવો અને પસ્તાવો પણ હતો, એના કારણે આ વખતે જંગી મતદાન થવાનું છે અને ભારતીય જનતા પાર્ટીના કમના નિશાન ઉપર થવાનું છે। તો 100% એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને આત્મવિશ્વાસ છે। ઓકે, તો ભાજપે આશાવાદ વ્યક્ત કર્યો છે કે આ વખતે મતદાન વધુ થશે। મનપાની ચૂંટણીમાં જો કે અમદાવાદમાં મતદાન ઓછું થયું હતું, ગ્રામ્ય વિસ્તારની જે જનતા હોય છે તે વધુ જાગૃત હોય છે અને તેઓ મત આપવા માટે બહાર નીકળતા હોય છે, કાં તો તેમને જે પક્ષનું ત્યાં શાસન છે તેના ફેવરમાં અથવા તો પછી તેના અગેન્સ્ટમાં પણ, પરંતુ તેઓ મત આપવા માટે નીકળતા હોય છે। જોવાનું રહેશે કે આ વખતે શું જોવા મળે છે। તો આંગે જે સીધો અપડેટ મેળવીશું, સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે। ગીર સોમનાથથી દિનેશ મારી સાથે જોડાયા છે અને દીપક નર્મદાથી અને કડીથી ગીતા મારી સાથે જોડાયા છે। સૌ પ્રથમ ગીર સોમનાથ જઈશું। જે સૌરાષ્ટ્રમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે દિનેશ? જી બિલકુલ સંધ્યા, વહેલી સવારથી જે પ્રમાણે કહી શકાય કે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ મતદારો છે તે મતદાન દેવા માટે હોશે હોશે આવી રહ્યા છે। હું આપને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે દ્રશ્યો છે તે ગીર સોમનાથ જિલ્લાના દેવળી બે સેન્ટ્રલ શાળાના છે અને અહીં લોકો જે છે તે હોશે હોશે મતદાન કરવા માટે આવી રહ્યા છે। ખાસ કરીને કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાની અંદર 1032થી વધુ મતદાન મથકો છે અને જિલ્લા પંચાયતને જે 28 બેઠકો છે તેમજ તાલુકા પંચાયતની 128 બેઠક અને 4 નગરપાલિકાઓ માટે જે લોકો છે તે પોતાનો મતાધિકાર છે તેમને લઈ અને મતદાન કરવા માટે આવી રહ્યા છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે પ્રમાણે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જે સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેમનું સુસ્ત પાલન કરી અને લોકો તેમજ જે અધિકારીગણ છે તેઓ પણ જે આવનારા મતદારો છે તેઓને કોરોનાની ગાઈડલાઈન મુજબ જ જે પ્રમાણે કહી શકાય કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ હાથમાં ગ્લોવ્સ પહેરવા તે સંપૂર્ણ તૈયારી સાથે મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। જી જી, અમરેલીમાં સૌથી વધુ અત્યાર સુધીનું મતદાન જોવા મળ્યું છે આ 1 કલાકમાં, તેને લઈને શું લાગે છે? જી બિલકુલ સંધ્યા, જે પ્રમાણે લોકો વહેલી સવારથી જ કહી શકાય કે મતદાન કરવા માટે ઓછે ઓછે આવી રહ્યા છે, તેમને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો ગત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી તેમની અનુસંધાને ચાલુ વર્ષે જે કહી શકાય કે આજના મતદાનના સાંજ પડશે ત્યાં સુધીમાં કહી શકાય કે મતદાનનો આંકડો છે તે ગત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેમના કરતાં વધી શકવાની સંભાવનાઓ છે। જી જી, દિનેશ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। નર્મદાથી દીપક આપણી સાથે જોડાયા છે। જી દીપક, આ વખતે નર્મદામાં કઈ રીતે ચૂંટણી અલગ રીતે દેખાય રહી છે કારણ કે અપક્ષોનો પણ રાફડો છે ત્યાં?
जी बिल्कुल कही सकते कि जो नर्मदा जिला करिए तो नर्मदा जिला पंचायत तालुका पंचायत राजपीपला नगरपालिका में लगभग जुआ जुए तो जिला पंचायत 22 बैठक तालुका पंचायत 90 राजपीपला नगरपालिका 28 बैठक में जंग खेलाई रही है। खास कर जो तो आज तमने बताईस कि सवार से आज मतदान शुरू कर दूँ 7 वगैरह अरसा में मतदान शुरू कर दूसरे लोग उत्सुक है और आ मतदान करने वहली सवार लांबी कतारों लागी गई है। आप मतदार पास बात करिए बेन खास कर जुआ जाइए तो सवार ते आने मतदान करवा आया छे के उत्सुक छे आप અમારા માટે બહુ ઉત્સુકની વાત છે કે અમે મતદાન કરવા આવ્યા છીએ અને ભાજપ સરકારને સપોર્ટ કરવા માટે આવી રહ્યા છીએ તેનો અમને ખૂબ જ આનંદ છે। અન્ય એક વ્યક્તિ સાથે આપણે વાત કરીએ બેન, જે ખાસ કરીને જોવા જઈએ તો ત્રિપાખીઓ જંગ રાજપીપળા નગરપાલિકામાં આ વર્ષે ખેલાઈ રહ્યો છે, તમે કેવા ઉમેદવાર હવે ઉછી રહ્યા છો, કેવી રીતે મતદાન કરશો, કયું છે? અમે એવા ઉમેદવારને મત આપીશું જે અમારા ક્ષેત્રમાં વિકાસ ઉન્નતિ અને સારા કાર્યો કરતા હોય, જે ચાલતું આવ્યું છે અમે એવા જ લોકોને મત આપવા માંગીએ છીએ। બિલકુલ તમે જોઈ શકો કે તે સવારથી જે લાઈનો લાગી છે, ગામડાઓમાં જે માહોલ છે, જે મતદાનનો માહોલ છે, એ માહોલ સવારથી જ જે લોકો છે એ મતદાન કરવા ઉમટી રહ્યા છે। જોવા જઈએ તો જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ત્રિપાખીઓ જંગ છે, ત્યારે રાજપીપળા નગરપાલિકામાં પ્રથમવાર ત્રિપાખીઓ જંગ ખેલાઈ રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને હવે અપક્ષ પણ પેનલ ઉતારી છે, જેમાં 115 જેટલા જે ઉમેદવારો છે એ ઉમેદવારો વચ્ચે હાલ તો જે મતદારો છે એ મતદારો ભાવિ નક્કી કરશે। જી આપ અમારી સાથે જોડાયેલા રહેશો, ફરીથી ગીતા પણ આપણી સાથે જોડાયા છે। જી ગીતા, આ વખતે એવા કયા મુદ્દા છે જેના આધારે જે મતદારો છે તે મતદાન કરશે, ગ્રામ્ય વિસ્તારની એવી કઈ વાતો છે જેને લઈને તેઓ મતદાન મથક સુધી આવી રહ્યા છે અને મત આપી રહ્યા છે? છેલ્લા એક વર્ષની વાત કરીએ તો કોવિડનો માહોલ છે, પરંતુ કોવિડમાં રાજ્ય સરકારની જે કામગીરી છે તે ખૂબ પ્રશંસનીય રહી છે। જ્યાં સુધી કડીની વાત છે તે ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું ગામ છે અને સ્વાભાવિકપણે અહીંયા વિકાસથી લઈ વ્યવસ્થાથી લઈને આરોગ્યના જે મુદ્દાઓ છે તેનાથી જનતા સેટિસ્ફાઈડ જણાઈ રહી છે। સવારના 7 કલાકથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। અમે ઉપસ્થિત છીએ કડીની ઝવેરી હાઈસ્કૂલ ખાતે કે જ્યાં સવારે 7 વાગ્યાથી સતત મતદાતાનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ડેપ્યુટી સીએમ નીતિન પટેલ બરોબર 11 કલાકે મતદાન કરશે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે કેવો મતદાતાઓનો પ્રવાહ છે તે આપને બતાવે। કડીની વાત કરીએ તો કડી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોમાં આજે મતદાન થનારું છે। કડી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 56,464 મતદારો છે સંધ્યા, અને કડી નગરપાલિકાની ચૂંટણી માટે 9 વોર્ડની કુલ 36 બેઠકો માટે મતદાન થવાનું છે, જ્યારે કડી તાલુકા પંચાયતની 30 બેઠકો માટે મતદાન થવાનું છે। તાલુકા પંચાયતમાં કુલ 2,03,823 જેટલા મતદારો છે। અમે પહેલાં પણ કહ્યું કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સવારે 11 કલાકે નગરપાલિકા જે છે તેની બાજુમાં આવેલા સુવિધા કેન્દ્ર ખાતે, જન સુવિધા કેન્દ્ર ખાતે તેઓ મતદાન કરશે। જ્યાં સુધી નગરપાલિકાની વાત છે ત્યાં સુધી 36 બેઠકોમાંથી કુલ 26 બેઠકો અત્યાર સુધીમાં ભાજપ બિનહરીફ વિજેતા થયું છે, એટલે કે કુલ 4 વોર્ડની 10 બેઠકો માટે આજે મતદાન થશે। જી 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 આપનો આભાર ગીતા, અમારી સાથે જોડાવા બદલ, તમામ અપડેટ આપના સુધી અમે પહોંચાડતા રહીશું। અમારા સંવાદદાતા દરેક જગ્યાએ અત્યારે ઉપસ્થિત છે અને ગ્રામ્ય વિસ્તારમાં કયા પ્રકારનો માહોલ છે તે આપના સુધી અમે પહોંચાડતા રહીશું। આ વિશે આપણે ચર્ચા પણ કરીશું। બીજેપી તરફથી રાજીકાબેન આપણી સાથે જોડાયા છે, આપનું સ્વાગત છે। કોંગ્રેસ તરફથી નાગજી દેસાઈ આપણી સાથે, નાગજીભાઈ આપનું પણ સ્વાગત। ડૉક્ટર વસંત પટેલ એક્સપર્ટ આપણી સાથે, પોલિટિકલ એક્સપર્ટ આપણી સાથે છે, વસંતભાઈ આપનું પણ સ્વાગત છે। રાજીકાબેન, શું લાગે છે મનપાની ચૂંટણીમાં તો ભલે મતદાન થોડું ઓછું થયું હોય પરંતુ જે રિઝલ્ટ હતું તે બીજેપીની ફેવરમાં રહ્યું હતું, આ રિઝલ્ટની અસર આ ચૂંટણીમાં જોવા મળશે? બિલકુલ પડશે, કારણ કે જે ગામડાઓના વોટર્સ છે એ લોકો કઈ કઈ રીતે મહાનગરો સાથે કનેક્ટેડ હોય છે, અને જેવી રીતે હમણાં જ તમે જોઈ લીધું કે કેવું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે, મને તો પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ ચોક્કસથી આ ચૂંટણીમાં પણ મળશે। જી નાગજીભાઈ, કારણ કે જે અત્યારે મનપાની ચૂંટણીમાં જે રીતે રિઝલ્ટ આવ્યું તેને લઈને બીજેપીનો ઉત્સાહ વધારે છે, કોંગ્રેસના તો કહેવાય કે જે શબ્દ અત્યારે યુઝ કરવામાં આવી રહ્યો છે કે સુપડા સાફ થઈ ગયા, કેવી રીતે ઉભા થશે કે પછી ગ્રામ્ય વિસ્તારની જે જનતા છે નાગજીભાઈ તેના પર કોંગ્રેસને ભરોસે છે હજુ પણ? રાજીકાબેન એક એવું ભૂલી ગયા કે ગઈ 2015માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે 6-6 મહાનગરપાલિકામાં ભાજપ ચૂંટાયું હતું અને 33 માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતી હતી, ગ્રામ્ય વિસ્તારમાં તમામ જગ્યાએ કોંગ્રેસ જીતી હતી એવું કદાચ રાજીકાબેન ભૂલી ગયા કેવું, સ્વાભાવિક છે કે એમને કોંગ્રેસનું બોલવું પડે થોડું અઘરું લાગતું હશે, સત્ય
વાત એ છે કે 23 તારીખે જે મતગણતરી લાયા, આજે તમે જુઓ સંધ્યાબેન કે 21 તારીખે મતદાન, 23 તારીખે મતગણતરી, પાછી 28 તારીખે મતદાન, પાછી 3 તારીખે મતગણતરી. આ લોકશાહીની અંદર આ લોકો જે પ્રજા સાથે ગુમરાહ કરી રહ્યા છે. તમે અઠવાડિયામાં કોઈ એવું મતગણતરી શું કામ લાવ્યું છે? સાથે ભૂતકાળની અંદર જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે 2 મહિના સુધી રિઝલ્ટ આપણે દબાવી રાખેલા હોય છે કે બીજા અસર ના પડે. શહેરી વિસ્તારની અંદર ભાજપનું શાસન હતું અને શાસન પાછું આવ્યું, એમાં ભાજપે હરખાવવાની જરૂર નથી, પણ એમને ગામડાની અંદર તો પગ મૂકવાની અત્યારે જગ્યા જ નથી. ગામડાની જનતા, એટલે તમને એમ છે કે ગામડાની જનતા હજી તમારી સાથે રહેશે, આ રિઝલ્ટની કોઈ અસર નહીં થાય એના ઉપર. બધું કોપાણો થયા પછી અને કદાચ ભૂલી ગયા છે કે આ જે આશીર્વાદ લોકોએ આપ્યું છે, લોકોને ખબર છે કે કઈ બાજુ જવું જોઈએ. કેન્દ્ર સરકારમાં મોદી સરકાર જેવી રીતે કામ કર્યું છે, અહીંયા પણ વિજયભાઈ રૂપાણીથી. એક મિનિટ મને બોલવા દો, વચમાં બોલી નહીં, હવે મને બોલવા દો. બિલકુલ નહીં, પછી હું તમને કાપીશ, તમે એવી રીતે મારા વચમાં બોલશો. મને મને બોલવા દો, મને પહેલા બોલવા દો. ગુજરાત, ગુજરાતના લોકો સ્માર્ટ છે, ગુજરાતના વોટર સ્માર્ટ છે. એ લોકોને ખબર છે કેવી રીતે અને કોને મતદાન કરવાનું છે, કોને આશીર્વાદ આપવાનું છે. એટલે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. એ લોકોને ખબર નથી કઈ બાજુ જાઉં, એટલે હજી પણ રણરણ કરે છે. પણ ભાઈ, ગુજરાતની જનતાએ મન બનાવી દીધું છે અને એ લોકોને ખબર છે કે કઈ બાજુ જવાના છે. અરે બંદરમાં બનાવીને જોઈ લીધું, તમે શું શું કૌભાંડો કરો છો, કેવી રીતે લોકોને તમે હેરાન કરો છો, કઈ પણ રીતે તમે કેવી રીતે ઘરે પૈસા ભેગા કરો છો, એ બધું જોઈ લીધું છે લોકોએ. અને એટલા માટે આ ફેરીએ જે આશીર્વાદ આપશે, ભારતીય જનતા પાર્ટીના જ સરકારને આપશે. કૌભાંડો એટલા પબ્લિક હેરાન થાય, કૌભાંડો છે તમારો કોરોનાની અંદર. હવે તમારો કેવો વારો છે? એટલા માટે હવે તમે કઈ વાત નહીં, રાજીકા બેન અમારો વારો. ભાઈ અહંકાર હવે તમે છોડી દો, તમને મળી, તમને ખબર પડી જશે કે કોને કોને આશીર્વાદ મળશે. ભારતીય જનતા પાર્ટી શાસનમાં ફરીથી આવશે એ આશીર્વાદ મળશે. સવાલ એ છે નાગજી ભાઈ કે તમારી ફેવરમાં એવા કયા મુદ્દા છે, કયા મુદ્દાના આધારે તમે જનતાને મતદાન મથક સુધી લઈ આવી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી 85માં જેની સ્થાપના થઈ અને દેશની આઝાદીની અને ભૂતકાળની વાતો કરતી હોય છે ઘણી વખતે ભાષણોમાં. અમે, હવે બેન તમારો વારો નથી. કોંગ્રેસ એમ કહે છે કે ભાઈ તમે જે પાયાના પ્રશ્નો છે હાલના તબક્કે, તમે જાણો છો કે ખેડૂત ગુજરાતના હોય કે પંજાબનો હોય કે દિલ્હીનો હોય, તમામ નારાજ છે. આ ચૂંટણીની અંદર ખેડૂતો મતદાન કરવાના છે. આ મતદાનની અસર એટલી ભારે પડવાની છે આંદોલનના ખેડૂતોના કારણે. ભારતીય જનતા પાર્ટીને ગામડામાં હમણાં હાલના તબક્કે છેલ્લા અઠવાડિયામાં પ્રચાર કરવો મુશ્કેલ થઈ ગયેલો હતો. કારણ ખેડૂતો જાણે છે કે જે રીતે ગુમરાહ કરીને ખેડૂતો પર અત્યાચાર કર્યો, સાથે સાથે ગ્રામ્યમાં કોરોનાના હેઠળ કરોડો રૂપિયા માસ્ક ન પહેર્યો, 1000 રૂપિયા આપ દંડ ભરો, આ ભરો તે ભરો કરીને પોલીસ કેસ કર્યા. હજી સુધી પોલીસ કેસ પાછા પણ નથી ખેંચવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીને વારંવાર રજૂઆત કરી છે કે કોરોના તમે કહો છો મટી ગયો છે, ચૂંટણી લાવી દીધી તો કોરોના કેસ તો પાછા ખેંચો જે સામાન્ય પબ્લિક ઉપર થયા છે. આ બધા વિજનોને લઈને કોંગ્રેસ બજારમાં ગઈ છે. ખેડૂતોની વાત કરી રહ્યા છો, ખેડૂતોની વાત કરી રહ્યા છો ત્યારે મારે એક વાત એ પણ કહેવી છે, કારણ કે આરસી ફળદુએ કહ્યું ગઈકાલે કે જે ખાતરના ભાવ વધ્યા છે, આ ખાતરના ભાવ વધારોની જે વાત છે કોંગ્રેસ ફેલાવી રહી છે, એ વાત ખોટી છે. ખાતરના ભાવ નથી વધ્યા એવી વાત કરી છે. એટલે આ જે પોઈન્ટ છે નાગજીભાઈ સમજવા જેવો છે, કારણ કે મતદાનના આગલા દિવસે આ રિએક્શન આવે છે અને એની પહેલા ખોટી વાતો, એટલે ભ્રમણા તમે ખેડૂતોમાં ફેલાવી રહ્યા છો. બિલકુલ, કોંગ્રેસ ખેડૂત હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, છે તો માનવીય. કોઈ એમ માનતું હોય કે હું કહેવાથી માણસ માની જતો હોય છે તો તેવું શક્ય જ નથી. જે દાખલા તરીકે આપણે અત્યારે ગાડીનું પેટ્રોલ ભરાવા જઈએ તો ભૂતકાળમાં ભાજપ વાળા કહેતા હતા એમના બાબા રામદેવ એમના સમર્થન કે 35 કા પેટ્રોલ અચ્છા લાગેગા કે 80 કા. ભાઈ રાજીકા બેન, હમણાં તમારો વારો આવશે બેન, કે તું 80 કા ભરાવગે કે 35 રૂપિયા કા. આ એવું જ ખાતરમાં છે. પ્રજા જાણે છે કે કોના ખીચામાંથી પૈસા જઈ રહ્યા છે, ના કોંગ્રેસ ના ભાજપ, છે તો મૂળ માનીએ બધા. ભારતીય જનતા પાર્ટી બોલે છે કઈક અને હોય છે કઈક. આગામી દિવસોમાં ખેડૂતોને ખબર છે કે વીજ જે છે એ લોકો કેવી રીતે પકડી પકડીને આપતા હતા, લોકો પાસે પાણી નહોતા, લોકો પાસે વીજળી નહોતા અને પાણી પણ ટેન્કર કલ્ચર આ લોકો કરી દીધા હતા બેન. પૈસા આપી આપીને પાણી લઈ લઈને ખેડૂતો
દુખી થઈ ગયા હતા. એટલીસ્ટ અત્યારે લોકોને સારી રીતે પાણી મળે છે અને સારી રીતે બધું પાક મળે છે. જે સોઇલ હેલ્થ કાર્ડ છે એ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીએ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્ટાર્ટ થયો હતો. લોકોને ખેડૂતોને ખબર પડી હતી કે આ મારી ધરતી કેવી છે, શું હું અંદર ઉત્પન્ન કરી શકું. તો આ સાયન્ટિફિક મેજરમેન્ટ આ લોકોએ લીધું છે. ભારતીય જનતા પાર્ટી જે સાયન્ટિફિક તરફથી જઈ રહી છે, ખેડૂતોને પણ એને સૌથી વધારે લાભ છે. અને ભાઈ રહેવા દો, દિલ્હીમાં જે થાય છે તમને ખબર છે, ક્યાંથી ઇન્ફ્લુએન્સ છે અને શું થાય છે. એટલે તમારા જેવા લોકો છે ને, કોંગ્રેસ જેવા લોકો છે, એ કેવી રીતે લોકોના દ્વારા ભ્રમણા ફેલાવે છે અને તકલીફ આપે છે ભારત દેશને, એ બધાને ખબર છે. વસંતભાઈ સવાલ અહીંયા એ જ આવી રહ્યો છે કે ભલે મનપામાં શહેરી વિસ્તારમાં બીજેપીનું પ્રભુત્વ છે, એ આપણે પહેલાં પણ જોયું છે અને આ વખતની ચૂંટણીમાં પણ એ સાબિત થયું છે, પરંતુ એ પણ ન નકારી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ છે પણ ટકી રહેશે. સવાલ અહીંયા હવે એ છે કે ટકી રહેશે. ચોક્કસ તે નહીં ટકી રહે. અચ્છા, એનું કારણ? 2015 જે ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે પાટીદાર આંદોલન એ મુખ્ય ભૂમિકા ભજવી હતી ગ્રામ્ય વિસ્તારમાં, અને એના કારણે જ કદાચ કોંગ્રેસ જે તે સમયે ગ્રામ્ય વિસ્તારમાં ખાસી બહુમતી સાથે આવેલી. હવે આજની તારીખની વાત કરીએ, એ 5 વર્ષ પતી ગયા. હાર્દિક પાટીદારોનું મોટું સંગઠન લઈને બહાર આવ્યો એક નેતા તરીકે, પાટીદાર નેતા તરીકે, અને અંતે એનું સૂર્યોદય કોંગ્રેસમાં અસ્ત થઈ ગયો. હવે હાર્દિક નામનું કોઈ ફેક્ટર પાટીદારોમાં ક્યાંય છે નહીં. એ સમયે પણ પાટીદારોના જે વડવા હતા, જે વડીલો હતા, અબાઉટ 40, એ બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા અને ચુસ્ત રીતે એમના બાળકો યુવાનોને પણ એ લોકો સમજાવતા હતા કે તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. અને એ બધા જ હવે જે ભ્રમિત થયેલા હાર્દિકની વાતોમાં, એ બધા જ પાછા ભારતીય જનતા પાર્ટી સાથે આવી ગયા છે, એવું મારું ચોક્કસ માનવું છે અને મારા સર્વે છે. તો પછી સુરતમાં શું થયું? કારણ કે સુરતમાં તો આમ આદમી પાર્ટી તરફ ગઈ. સુરતમાં પાટીદાર આંદોલન અને પાસ, એ એની એક્ટિવિટી ફૂલ ફ્લેજ ફક્ત સુરત પૂરતી હવે રહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ અને સૌરાષ્ટ્રની કેટલા, પણ સૌરાષ્ટ્રના જે લોકો સુરતમાં વસ્યા છે ત્યાં ચોક્કસ યુવામાં આમ આદમી પાર્ટી અને પાટીદાર ફેક્ટર હજી પણ અસર કરી રહ્યું છે. એનું કારણ શું છે કે જે પાટીદાર આંદોલન કરતા યુવાઓ હતા એની સામે જે કેસો થયા છે એ પાછા ત્યાં ખેંચાયા નથી હજી સુધી, અને એનો એક રોષ છે. સવાલ એ છે કે એનો એક રોષ છે બીજેપી સામે છે, એ રોષ બીજેપી સામે. બીજી વસ્તુ એ છે કે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ આપણે, ગ્રામ્ય વિસ્તારમાં સવારે અર્લી મોર્નિંગથી જ મતદાન ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોય છે અને 237 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. આ એક મોટું નિશાની છે કે બિનહરીફ થઈ, એ એક મોટી વસ્તુ છે. ગ્રામ્ય વિસ્તારમાં બિનહરીફ કરવી ખૂબ અઘરી હોય છે, છતાં પણ એ થયું છે. અને જ્યારે શહેરી વિસ્તારો 6 મહાનગરપાલિકામાં ઓલમોસ્ટ 70-85% સુધી અને કોઈમાં એકદમ 100% આઉટરાઇટ મેજોરિટી સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાઈ છે, એની ઇફેક્ટ 100% આ જે મતદાન થયું, ઓછા મતદાનમાં આટલી થમ્પિંગ મેજોરિટી સાથે જો ભારતીય જનતા પાર્ટી જીતતી હોય તો આ મહાનગરોમાં જે રહેતા હોય છે એ બધા જ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે. પણ શહેરી વિસ્તારની જનતાનો મૂળ, ગ્રામ્ય વિસ્તારની જનતાનો મૂળ જયેશભાઈ અલગ હોય છે. જયેશભાઈ પાસે જઈશું. જયેશભાઈ સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે, પોલિટિકલ એક્સપર્ટ. જયેશભાઈ, આ બંને જે વિસ્તાર હોય છે ત્યાંની જનતાનો મૂળ અલગ હોય છે, પરિસ્થિતિ પ્રમાણે મૂળ બદલાતો હોય છે, અને આ વખતની પરિસ્થિતિ શું કહે છે? શહેરી મતદાર અને ગ્રામ્ય મતદાર વચ્ચે ઘણો ફર્ક છે, એ આપણે 2005 જોયું, 2010 જોયું અને 2015 પાટીદાર આંદોલન પછી સૌથી વધારે જોયું. હવે મારો એ પ્રશ્ન હમણાં ભારતીય જનતા પાર્ટીના એક વિશ્લેષકે વાત કરી, હું લેટ જોડાયો, નામ નથી ખબર, એ ભાઈએ વાત કરી કે આંદોલન માત્ર સુરત પૂરતું છે, તો હું એ વાત સાથે એમના વિશ્લેષણ સાથે એટલે સહમત નથી થતો કે પાટીદાર આંદોલન ભલે સુરત પૂરતું હોય. પાટીદાર આંદોલનના કારણે સપોઝ કે પાસના નેતાઓના કારણે લગભગ 28% મત સુરતમાં આમ આદમી પાર્ટીને મળ્યા,
અને મોટાભાગના મત આમ આદમી પાર્ટીના 2% 2.5% મત ભારતીય જનતા પાર્ટીના કાપ્યા તો સામે 18% મત કોંગ્રેસના કાપ્યા છે. તો સુરતમાં જે મતો મળ્યા છે, સુરતમાં જે પ્રભાવ છે તે સૌરાષ્ટ્રના પાટીદારોનો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પાટીદારો પર પાટીદાર આંદોલનનો એ વખતે પણ પ્રભાવ નહોતો, આજે પણ પ્રભાવ નથી. સૌરાષ્ટ્રમાં રિફ્લેક્ટ થશે આ બાબત, હું એ જ કહી રહેવા જઈ રહ્યો છું કે સૌરાષ્ટ્રના પાર્ટી 27 સૌરાષ્ટ્રમાં પાટીદારો જે સુરતમાં 27-30 લાખ પાટીદારો છે, એમાં 9 લાખ જેટલા અમરેલી જિલ્લાના સુરતમાં છે, 8 લાખ લોકો ભાવનગર જિલ્લાના છે, 3 લાખ લોકો જુનાગઢ જિલ્લાના છે, 2 લાખ જેટલા બોટાદ જિલ્લાના છે, રાજકોટ મોરબી પોરબંદર થઈને લગભગ 5 લાખ છે, 27 લાખ છે. એ સુરતના મતદારોનો એક એવી તરાહ રહી છે કે પોતે વતન સાથે ડિસકનેક્ટ કોઈ દિવસ નથી થતા, વતન સાથે હંમેશા કનેક્ટેડ રહે છે. એ જે વતન સાથે કનેક્ટેડ રહે છે એને કારણે શું થયું છે કે સુરત થી લગભગ શુક્રવાર શનિવાર થી 900,000 જેટલી બસો ભરીને એ લોકો પહોંચી ગયા છે સૌરાષ્ટ્રમાં, અને એ સૌરાષ્ટ્રમાં જઈને સૌરાષ્ટ્રમાં એક હાલત જગાવી છે. એટલે મારું એવી ગણતરી છે કે વિશ્લેષક તરીકે કે સૌરાષ્ટ્રમાં જે 2015માં હું 5 જિલ્લાને મહત્વ આપું છું, 5 જિલ્લા, આ 5 જિલ્લામાં શું થાય છે તે જોવાનું રહ્યું, એના સુરતના પરિણામો પર આ 5 જિલ્લામાં બહુ મોટી અસર થશે. એ 5 જિલ્લા છે અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ અને મોરબી. હવે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં આ વખતે 5 નગરપાલિકા છે, ભાવનગરમાં 3 નગરપાલિકા છે, બોટાદમાં 2 નગરપાલિકા છે, જુનાગઢમાં 1 નગરપાલિકા છે અને મોરબીમાં 3 છે. એમ કરીને ટોટલ 19 નગરપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે. પંચાયતની, તાલુકા પંચાયતની વાત કરીએ તો અમરેલીમાં 11, ભાવનગરમાં 10, બોટાદમાં 4, જુનાગઢમાં 9 અને મોરબીમાં 5. એમ કરીને 39 નગર પંચાયત, તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત, એટલે કે 5 જિલ્લા પંચાયત, 39 નગર પંચાયત, તાલુકા પંચાયત અને 14 નગરપાલિકા. આના ઉપર સુરતની અને આપની બહુ મોટી અસર થશે એવું મને દેખાઈ રહ્યું છે. જી સવાલ એ છે જયેશભાઈ, જયેશભાઈ એક નાનકડા બ્રેક માટે રજીકાબેન આપણે રોકાવું પડશે, ત્યારબાદ આ સવાલ લઈને પાછા આવીશું કે જે અસર થશે પાટીદારોની, જે અસર થશે તેની અસર કયા પક્ષ પર થશે, ભાજપ કે પછી કોંગ્રેસ, ફાયદો કોને થશે, આ સવાલ સાથે પાછા ફરીશું એક નાનકડા બ્રેક બાદ. આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.